ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજના આ સેશનની અંદર એ અંગેની વાત કરવી છે કે જે ધોરણ 8 ના વિદ્યાર્થી મિત્રો છે એમના ગણિતના સિલેબસમાં પ્રકરણ 2 એટલે કે જે એકચલ સુરેખ સમીકરણ છે એમનું સ્વાધ્યાય 2.6 એમને કઈ રીતે સોલ્વ કરવાનું છે એમની સંપૂર્ણ વાત આપણે આજના આ સેશનમાં કરવાના છીએ। તો ચાલો મિત્રો, હવે આપણે સૌપ્રથમ જોઈએ મેઇન પ્રશ્ન 1। ઓકે, તો એમની અંદર આપણને એમ કહે છે કે નીચે આપેલા સમીકરણો ઉકેલો। તો હવે એમની અંદર પહેલું જે સમીકરણ છે એ આપણી પાસે છે 8x - 3 ના છેદમાં 3x બરાબર 2। ઓકે, તો હવે આપણે આમને સોલ્વ કઈ રીતે કરવાનું છે એમની વાત કરીએ। તો હવે એમની અંદર શું કરવાનું કે જે આપણને પહેલેથી ખ્યાલ છે કે જે છેદમાં હોય અંશમાં હોય જાય, અંશમાં હોય છેદમાં હોય જાય, પ્લસ હોય એ બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ થઈ જાય, આ રીતની આપણને ખ્યાલ છે। ઓકે, તો હવે મિત્રો આપણને જુઓ આ સમીકરણ છે એમની અંદર આ 3x છે એ છેદમાં છે, બરાબરની બીજી બાજુ જાય તો અંશમાં, એટલા માટે થઈ જાય 2 × 3x। હવે આ 8x - 3 એ તો એઝ ઇટ ઇઝ એમનમ, ત્યારબાદ 3 × 2 = 6x। હવે શું કરવાનું છે, આ પ્લસ છે બરાબરની બીજી બાજુ આવે તો માઇનસ થઈ જશે, ત્યારબાદ આ માઇનસ 3 છે એ બરાબરની બીજી બાજુ જાય તો પ્લસ થઈ જાય। તો હવે મિત્રો 8x માંથી 2x બાદ થાય એટલે આપણને મળે 2x, અને આ 3 એ તો એઝ ઇટ ઇઝ એમ નમ। હવે મિત્રો આપણને ખ્યાલ છે કે 2 અને x વચ્ચે એક પણ નિશાની ન હોય તો ત્યારે કયો સંબંધ લાગુ પડે, ગુણાકારનો, એટલા માટે આપણને x બરાબર મળે 3/2। શા માટે, કારણ કે આ 2 છે એ ગુણાકારમાં, બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં, એટલા માટે આપણે 8x - 3 ના છેદમાં 3x બરાબર 2 આ સમીકરણને આપણે ઉકેલીએ તો x ની કિંમત કેટલી મળે છે, 3 ના છેદમાં 2। હવે આપણે વાત કરીએ દાખલા નંબર 2 ની, તો એમની અંદર આપણી પાસે સમીકરણ છે 9x ના છેદમાં 7 - 6x બરાબર 15। તો હવે શું કરવાનું, મેં હમણાં જ આગળ વાત કરી કે છેદમાં હોય બરાબરની બીજી બાજુ જાય તો અંશમાં હોય જાય, એટલા માટે આ અંશ 9x તો એઝ ઇટ ઇઝ એમ નમ, ત્યારબાદ બરાબર 15 એમને ગુણ્યા 7 - 6x। હવે શું કરવાનું, બધા પદનો ગુણાકાર બધા પદની સાથે, એટલા માટે આ 9x તો એઝ ઇટ ઇઝ એમ નમ, ત્યારબાદ 15 + 105 + - - અને 15 × 6 = 90x। હવે શું કરવાનું, આ જે માઇનસ છે બરાબરની બીજી બાજુ આવે તો પ્લસ થઈ જાય, એટલા માટે 9x + 90x બરાબર 105। હવે મિત્રો 99x થઈ જશે, શા માટે, કારણ કે 90 + 9 એટલે 99x બરાબર 105, એ તો એઝ ઇટ ઇઝ એમ નો। હવે શું કરવાનું, આ 99 છે એ ગુણાકારમાં બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં, એટલા માટે આપણને x ની કિંમત મળે છે 105 ના છેદમાં 9। હવે છેદ ઉડે કે 35 × 105 અને 33 × 99 એટલે 3 કેન્સલ, એટલા માટે આપણને x ની કિંમત મળે છે 35 / 33। તો આ રીતે આપણે 9x ના છેદમાં 7 - 6x બરાબર 15 નું જે સમીકરણ છે એમને સોલ્વ કરીએ તો x ની કિંમત કેટલી મળે આપણને, 35 / 33। ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ દાખલા નંબર 3 ની, તો એમની અંદર મિત્રો આપણી પાસે સમીકરણ છે z ના છેદમાં z + 15 બરાબર 4 / 9। તો હવે શું કરવાનું, છેદમાં હોય બરાબરની બીજી બાજુ જાય તો અંશમાં, અને અંશમાં હોય બરાબરની બીજી બાજુ જાય તો છેદમાં, એટલા માટે મિત્રો આપણે એ કરીશું કે 4 / 9 છે એ છેદમાં છે, બરાબરની બીજી બાજુ જાય તો અંશમાં, એટલા માટે z / 9 થઈ જશે, ત્યારબાદ આ આખું પદ એટલે કે z + 15 છે એ બરાબરની બીજી બાજુ જાય તો અંશમાં આવી જશે, એટલા માટે થઈ જશે આપણી પાસે સ્ટેપ 4 × z + 15। હવે શું કરવાનું, બધા પદનો ગુણાકાર બધા પદની સાથે, એટલા માટે 9 × z એટલે થઈ જશે 9z, ત્યારબાદ 4 ગુણાકાર બંને પદ સાથે કરવાનો, એટલા માટે +++ અને 4 × z એટલે 4z, ત્યારબાદ +++ થશે અને 15 × 4 = 60। હવે મિત્રો આ પ્લસ છે બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ, એટલા માટે 9z માંથી 4z બાદ થાય તો કેટલા મળે, 5z બરાબર 60, એ તો એઝ ઇટ ઇઝ એમ નમ। હવે મિત્રો 5 અને z એ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ, બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં,
એટલા માટે આપણને ઝેડ બરાબર મળે 60 ના છેદમાં 5. તો હવે મિત્રો છેદ પણ ઉડે, 12 પંચાને 60, એટલા માટે આપણને દાખલા નંબર 3 છે એમની અંદર ઝેડની કિંમત કેટલી મળે છે? 12. તો એમનો મતલબ એમ થયો કે આપણી પાસે જે સમીકરણ છે ઝેડના છેદમાં ઝેડ પ્લસ 15 બરાબર 4 ના છેદમાં 9, આ સમીકરણને આપણે ઉકેલીએ તો ઝેડની કિંમત કેટલી મળે છે? 12. તો આ રીતે દાખલા નંબર 3 છે એમને સોલ્વ કરવાનું છે. તો હવે આપણે વાત કરીએ દાખલા નંબર 4ની. તો એમની અંદર આપણી પાસે સમીકરણ છે 3y + 4 એમના છેદમાં 2 - 6y - 2 ના છેદમાં 5. હવે મિત્રો શું હમણાં જ મેં વાત કરેલી કે છેદમાં હોય બરાબરની બીજી બાજુ જાય તો અંશમાં, અને અંશમાં હોય તો છેદમાં. એટલા માટે પ્રથમ સ્ટેપ મળશે 3y + 4 એમને ગુણ્યા છેદમાં બરાબરની બીજી બાજુ જાય તો અંશમાં. એટલા માટે સ્ટેપ મળે આપણને 5 × 3y + 4 બરાબર, તો એઝ ઇટ ઇઝ એમ નમ. ત્યારબાદ -2 × 2 - 6y. ઓકે, હવે શું કરવાનું? અગેન રિપીટ જ કરવાનું છે. શું? ઓકે, બધાનો ગુણાકાર બધા પદ સાથે. એટલા માટે 5 × 3 = 15y + અને 5 × 4 = 20 ઇક્વલ ટુ એઝ ઇટ ઇઝ એમ નમ. ત્યારબાદ -± થશે અને 2 × 2 = 4. ત્યારબાદ -± અને 6 × 2 = 12y. હવે આપણે શું કરવાનું? વાય વાળા પદને એક સાથે રાખીએ અને અચળ પદને એક સાથે રાખીએ. એમનો મતલબ એમ કે આ +12y છે બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ. એટલા માટે 15y - 12y અને આ +20 છે બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ થઈ જશે. એટલા માટે -4 - 20. હવે મિત્રો 15y માંથી આપણે 12y બાદ કરીએ તો કેટલા મળે આપણને? 3y. અને મિત્રો -± પરંતુ મોટા અંકની નિશાની, એટલે કેટલા થઈ જાય? -20 - 4 એટલે થઈ જશે 24. પરંતુ કેવા? મોટા અંકની નિશાની એટલે રહેશે માઇનસ. તો હવે મિત્રો વાયની કિંમત મેળવવી હોય તો શું કરવાનું? એમની સાથે 3 ગુણાકારમાં છે બરાબરની બીજી બાજુ જવા દઈએ એટલે ભાગાકારમાં વહી જશે. એટલા માટે આપણને મળે -24 ના છેદમાં 3. અને ત્યારબાદ છેદ ઉડાડીએ તો 3 × 8 = 24, પરંતુ ±. એટલા માટે આપણને વાયની કિંમત મળે છે -8. ઓકે, તો એમનો મતલબ એમ થયો ને કે 3y + 4 ના છેદમાં 2 - 6y = -2 ના છેદમાં 5 છે એ સમીકરણને સોલ્વ કરીએ તો આપણને વાયની કિંમત કેટલી મળે છે? -8. ઓકે, તો આ રીતે દાખલા નંબર 4ને સોલ્વ કરવાનો છે. હવે આપણે વાત કરીએ દાખલા નંબર 5ની. તો એમની અંદર આપણી પાસે સમીકરણ છે 7y + 4 ના છેદમાં y + 2 - -4 ના છેદમાં 3. તો હવે મિત્રો અગેન એ જ વસ્તુ કરવાની છે કે જે છેદમાં હોય અંશમાં વહી જશે, અંશમાં હોય છેદમાં વહી જશે. એટલા માટે આ છેદમાં 3 છે બરાબરની બીજી બાજુ જાય તો અંશમાં. એટલા માટે 3 × 7y + 4 બરાબર એઝ ઇટ ઇઝ એમ નમ. ત્યારબાદ -4 × y + 2. હવે મિત્રો બધા પદનો ગુણાકાર બધાની સાથે, એટલા માટે 3 × 7y એટલે 3 × 7 = 21y + અને 4 × 3 = 12 ઇઝ ઇક્વલ ટુ એઝ ઇટ ઇઝ એમ નમ. ત્યારબાદ -± અને 4 × y એટલે 4y. ત્યારબાદ -± થાય, 4 × 2 = 8. હવે મિત્રો વાય વાળા જે પદ છે એને એક સાથે કરીએ, એટલા માટે આ 21y છે એ તો એઝ ઇટ ઇઝ એમ નમ. ત્યારબાદ આ -4y છે બરાબરની બીજી બાજુ જાય તો પ્લસ થઈ જશે, અને આ +12 છે બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ. એટલા માટે આપણને ફાઇનલી સ્ટેપ મળે 21y + 4y - 8 - 12. હવે 21y + 4y એટલે કેટલા થાય? 25y. અને ત્યારબાદ -± પરંતુ મોટા અંકની નિશાની, એટલા માટે 12 ને 8 = 20 પરંતુ માઇનસ રહેશે કારણ કે મોટો અંક કોણ છે? 12. હવે મિત્રો આ 25 ગુણાકારમાં બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં, એટલા માટે આપણને વાયની કિંમત મળે -20 ના છેદમાં 25 અને છેદ ઉડશે. 5 × - થાય એટલે 5 × 4 = 20 અને 5 × 5 = 25, તો 5 × 5 = કેન્સલ. તો હવે આપણને વાયની કિંમત મળે -4 ના છેદમાં 5. ચાલો મિત્રો હવે આપણે વાત કરીએ મેઇન પ્રશ્ન 6 છે એમને કઈ રીતે સોલ્વ કરવાનો તેમની. તો એમની અંદર આપણને એમ કહે છે કે હરી અને હેરી ની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે.
અને 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 3:4 હશે તો તેમની હાલની ઉંમર શોધો હવે મિત્રો આપણને ખ્યાલ છે કે આપણને નથી હેરીની ઉંમર ખબર કે નથી હરીની ઉંમર ખબર પરંતુ આપણને બંનેની હાલની ઉંમરનો ગુણોત્તર આપેલો છે એટલા માટે આપણે ધારી લેશું કે ધારો કે હરીની હાલની ઉંમર બરાબર 5x અને હેરીની હાલની ઉંમર બરાબર 7x વર્ષ છે હવે મિત્રો આપણે 4 વર્ષ પછીની વાત કરીએ તો મિત્રો આપણને ખ્યાલ છે 4 વર્ષ પછીની ઉંમરની વાત કરવી હોય તો શું કરવું પડે પ્લસ એટલા માટે 4 વર્ષ પછી હરીની ઉંમર કેટલી થઈ જશે 5x પ્લસ 4 વર્ષ શા માટે કારણ કે એમની હાલની ઉંમર આપણે ધારી લીધી કેટલી 5x વર્ષ અને 4 વર્ષ પછીની વાત કરીએ છીએ એટલા માટે થઈ જશે 5x પ્લસ 4 વર્ષ ઓકે હવે આપણે વાત કરીએ હેરીની 4 વર્ષ પછીની ઉંમર તો એ કેટલી થઈ જશે 7x પ્લસ 4 વર્ષ તો હવે મિત્રો આપણને એ પણ કહે છે કે 4 વર્ષ પછીની જે ઉંમર છે એમનો ગુણોત્તર આપણને આપેલો છે 3:4 એટલા માટે કહી શકાય ને કે પરંતુ 4 વર્ષ પછી હરી અને હેરીની ઉંમરનો ગુણોત્તર 3:4 છે એટલા માટે 5x પ્લસ 4ના છેદમાં 7x પ્લસ 4 બરાબર 3:4 થશે હવે શું કરવાનું કીધું કે જે છેદમાં હોય બરાબરની બીજી બાજુ જાય અંશમાં અને અંશમાં હોય બરાબરની બીજી બાજુ જાય તો છેદમાં એટલા માટે 4×5x પ્લસ 4 બરાબર 3×7x પ્લસ 4 ઓકે હવે શું કરવાનું બધાનો ગુણાકાર બધા પદ સાથે એટલે થઈ જશે 20x પ્લસ 16 બરાબર 21x પ્લસ 12 ઓકે હવે શું કરવાનું જે x વાળું પદ છે એને એક બાજુ અને અચળ પદ છે એને એક બાજુ સાથે ભેગા કરીએ એટલા માટે થઈ જશે 16 અને આ પ્લસ છે બરાબરની બીજી બાજુ આવે તો માઇનસ 12 થઈ જશે એટલા માટે 16-12 અને આ 20x પ્લસ છે બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ એટલા માટે આપણને ફાઇનલી સ્ટેપ શું મળે છે 16-12 બરાબર 21-20x ઓકે તો હવે મિત્રો આપણને ખ્યાલ છે 21x માંથી 20x બાદ થાય તો કેટલા મળે x અને 16 માંથી 12 બાદ થાય તો આપણને મળે 4 એટલા માટે આપણને x કેટલા મળે છે 4 વર્ષ તો હવે મિત્રો આપણને હરીની હાલની ઉંમર ખ્યાલ આવી જશે કઈ રીતે તો આપણને ખ્યાલ છે કે હરીની હાલની ઉંમર બરાબર 5x વર્ષ તો x ની કિંમત આપણને કેટલી મળે છે તો કે 4 તો એટલા માટે 5×4 એટલે 5×20 વર્ષ અને હેરીની હાલની ઉંમરની વાત કરીએ તો કેટલા હતા 7x તો એમની અંદર x ની કિંમત મૂકીએ એટલા માટે 7×4 28 વર્ષ ચાલો મિત્રો હવે આપણે વાત કરીએ મેઇન પ્રશ્ન 7ની તો એમની અંદર આપણને શું કહે છે તો કે એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 8 વધારે છે જો તેના અંશમાં 17 ઉમેરવામાં આવે અને છેદમાંથી એક બાદ કરવામાં આવે તો નવો અપૂર્ણાંક 3/2 હોય તો મૂળ અપૂર્ણાંક શોધો તો હવે મિત્રો આપણને એ પ્રશ્ન થાય ને કે આપણે અંશને ધારવો કે છેદને ધારવો તો એ કઈ રીતે ખબર પડે એમને જોઈએ તો આપણને રકમમાં શું કહે છે કે એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 8 વધારે છે તો હવે મિત્રો આના ઉપરથી ખ્યાલ આવશે કે જો આપણે અંશને ધારી લઈએ અંશ મળી જાય ત્યારબાદ આપણે અંશની અંદર 8 ઉમેરી દઈએ તો આપણને છેદ મળી જાય એટલા માટે ધારો કે અપૂર્ણાંકનો અંશ x ઓકે ત્યારબાદ અપૂર્ણાંકનો છેદ છે એ અંશ કરતા 8 વધારે છે એટલા માટે અપૂર્ણાંકનો છેદ બરાબર x પ્લસ 8 થશે ઓકે હવે મિત્રો શું કરવાનું છે 17 ઉમેરવામાં આવે કેમની અંદર તો કે અંશમાં તો મિત્રો અંશમાં 17 ઉમેરતા તો આપણી પાસે અંશ કોણ હતો x તો હવે એમની અંદર આપણે 17 ઉમેરીએ એટલે આપણને અંશ મળી જશે x પ્લસ 17 અને ત્યારબાદ છેદમાંથી આપણે એક બાદ કરવાનું છે એટલા માટે છેદમાંથી એક બાદ કરીએ તો છેદ બરાબર આપણી પાસે હતો શું તો કે x પ્લસ 8 એમાંથી આપણે એક બાદ કરી લઈએ એટલે આપણને ફાઇનલી સ્ટેપ મળે x પ્લસ 8 માઇનસ 1 અને હવે મિત્રો આપણને ખ્યાલ છે કે પ્લસ માઇનસ માઇનસ થાય પરંતુ મોટા અંકની નિશાની તો એટલા માટે આપણને છેદ મળે x પ્લસ 7 તો હવે મિત્રો આપણને ખ્યાલ છે અંશ
અને છેદ એ બંને મળી જાય છે। તો આમ મળતો અપૂર્ણાંક શું મળે? તો કે x + 17 ના છેદમાં x + 7। તો હવે મિત્રો, પરંતુ રકમ પ્રમાણે આપણે એ જે અંશ અને છેદ છે એ શું છે? તો કે 3 ના છેદમાં 2। ઓકે, તો હવે એમનો મતલબ એમ થયો કે x + 17 એમના છેદમાં x + 7 બરાબર 3 ના છેદમાં 2। ઓકે, તો હવે શું કરવાનું? સિમ્પલ, કે જે છેદમાં હોય બરાબર ને બીજી બાજુ જાય તો અંશમાં, અને અંશમાં હોય એ છેદમાં। એટલા માટે x + 17 એમને ગુણ્યા 2 બરાબર 3 ગુણ્યા x + 7। તો હવે તો મિત્રો સિમ્પલ છે, શું કે બધાનો ગુણાકાર બધાની સાથે, એટલે કે 2 × x એટલે 2x + + + અને 17 2 ને 34 બરાબર એઝ ઇટ ઇઝ એમનામ। ત્યારબાદ 3 ગુણ્યા x એટલે 3x અને પ્લસ 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 થશે અને 3 7 ને 21। હવે મિત્રો આપણે શું કરવાનું? x વાળા જે ભી પદ છે એને એક બાજુ અને જે અચળ પદ છે એમને એક બાજુ ભેગા કરીએ, એટલે થઈ જશે 34 માઇનસ 21। શા માટે? કારણ કે આ પ્લસ 21 છે, બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ થઈ જાય। હવે મિત્રો આ પ્લસ 2x બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ 2x, એટલા માટે 34 માઇનસ 21 બરાબર 3x માઇનસ 2x। તો હવે મિત્રો 34 માંથી 21 બાદ કરીએ તો 13 અને 3x માંથી આપણે 2x બાદ કરીએ તો આપણને મળે x। તો મિત્રો આ રીતે આપણને x ની કિંમત મળે છે 13। તો હવે મિત્રો આના ઉપરથી અપૂર્ણાંકનો અંશ શું ધારેલો હતો? x, અને એ આપણને મળે છે 13 અને છેદ આપણને મળે છે x + 8। તો મિત્રો x ની કિંમત મૂકીએ તો કેટલી છે? 13। તો મિત્રો 13 + 8 એટલે થઈ જશે 21। તો મિત્રો આમ આપણને મૂળ અપૂર્ણાંક મળે છે 13 ના છેદમાં 21। તો હવે મિત્રો જો આ રીતે આપણે આખું સ્વાધ્યાય 2.6 છે એમને સોલ્વ કરવાનું છે। તો જો મિત્રો આપણી ચેનલને પહેલી જ વાર નિહાળો છો તેને લાઈક સબસ્ક્રાઇબ અને મસ્ત અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, કે જેથી કરીને તમે જ્યારે બી કોમેન્ટ કરો છો ત્યારે અમારો ઉત્સાહ વધે છે। તો મિત્રો આવા અવનવા અપલોડ થવાની નોટિફિકેશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નીચે બેલ આઇકનને ક્લિક કરીએ, જેથી કરીને સરળતાથી આપણને નોટિફિકેશન મળતી રહે। થેન્ક યુ, બાય।